हरिओम स्टूडेंट, स्टैंडर्ड 8 सब्जेक्ट है इंग्लिश 2, एम जनरल इंग्लिश में आज आप चैप्टर नंबर 4 द सीम्पल प्रेजेंट टेन्स जो है। ओके, अँ हेडिंग मारी दिए जनरल इंग्लिश। बराबर, चलो सीम्पल प्रेजेंट टेन्स इंग्लिश में અને ગુજરાતીમાં કોઈ બી જગ્યાએ ત્રણ ટાઈપના ટેન્સ હોય છે। ટેન્સ એટલે કે કાળ, બરાબર, ભૂતકાળ જેને પાસ્ટ ટેન્સ કહેવાય, વર્તમાન કાળ ધેટ મીન્સ કે અત્યારે જે સમય ચાલી રહ્યો છે એને પ્રેઝન્ટ ટેન્સ કહેવાય, અને ભવિષ્યકાળ એને ફ્યુચર ટેન્સ કહેવાય। બરાબર, પાસ્ટ ટેન્સ અને પ્રેઝન્ટ ટેન્સમાં બે હોય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ। સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે શું કે સાદો વર્તમાન કાળ, રોજ બરોજની જે ક્રિયા હોય એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહેવાય, અને પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ એટલે કે એ ક્રિયા થઈ રહી છે, જેમ કે આઈ એમ સ્પીકિંગ, હું બોલી રહી છે, યુ આર લિસનિંગ, તમે જોઈ રહ્યા છો, બરાબર, સોરી, યુ આર વોચિંગ, તમે જોઈ રહ્યા છો, બરાબર, તો એને શું કહેવાય, પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ કહેવાય। એ જ રીતે પાસ્ટ ટેન્સમાં પણ બે હોય, બરાબર, સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ, અને જેમ વર્તમાન કાળમાં એમ હોય એમાં ચાલુ ભૂતકાળ પણ હોય કે 8 વાગે ગઈકાલે રાહુલ આ ક્રિયા કરતો હતો, બરાબર, તો આ રીતના ટેન્સ હોય, અને ભવિષ્યકાળ હોય એને શું કહેવાય, ફ્યુચર ટેન્સ કહેવાય। ઓકે, હવે આજે આપણે જે જોવાનું છે ચેપ્ટર નંબર 4 ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ધેટ મીન્સ કે સાદો વર્તમાન કાળ। ઓકે, સાદો વર્તમાન કાળ એટલે મોટે ભાગે ક્રિયાઓ આપણે રોજ કરતા હોઈએ એને સાદો વર્તમાન કાળ કહેવાય, જેમ કે યુ આર લર્નિંગ, તમે શીખી રહ્યા છો, તે સાદો વર્તમાન ના કહેવાય, બરાબર, તમે અત્યારે શીખી રહ્યા છો, બરાબર, તો એને સાદો વર્તમાન કાળ કહેવાય નહીં। આ જ વસ્તુ આપણે ગ્રામર અને કમ્પોઝિશનના ચેપ્ટરમાં પણ આપણે જોઈ ગયા હતા, બરાબર। તો ચલો હવે આપણે એની એક્ટિવિટી જોઈએ, પેજ નંબર 7 ઉપર સ્ટાર્ટ કરીએ, બરાબર। રીડ ધીસ સેન્ટેન્સીસ, કે આ વાક્યો વાંચો, ધ સન રાઇઝિસ ઇન ધ ઇસ્ટ, બરાબર, કે સૂર્ય એ પૂર્વમાંથી ઉગે છે, RISE રાઇઝ એટલે ઉગવું, બરાબર, એની પાછળ શું લગાડ્યું છે એ લોકોએ, ES, રોજબરોજની ક્રિયા મેં તમને કીધું ને એને શું કહેવાય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહેવાય। ઓકે, કે સૂરજ રોજ પૂર્વમાંથી ઉગે છે, કોઈ દિવસ એવું હોય કે પશ્ચિમમાંથી ઉગે, ના, રોજ પૂર્વમાંથી ઉગે છે એટલે રાઇઝિસ। ઓકે, પછી આઈ રીડ ધ ન્યૂઝ પેપર એવરી ડે, ઓકે, મેં જ્યારે તમને ગ્રામર ને કોમ્પોઝિશનમાં ચેપ્ટર ચલાવ્યું હતું ત્યારે મેં તમને લોકોને કીધું હતું કે આઈ હોય, વી હોય, યુ હોય, યુ હોય કે ધે હોય, એમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ક્રિયાપદમાં કોઈ જ ફરક પડતો નથી, ત્રીજો પુરુષ એકવચન હોય, હી, શી, ઇટ, બરાબર, એ જ વખતે પાછળ એના જે ક્રિયાપદમાં એસ, ઈએસ કે બીજું લાગતું હોય છે, ફક્ત કોને ફરક પડે, હી, શી, ઇટ, દેટ મીન્સ કે ત્રીજો પુરુષ એકવચન, બરાબર। યાદ ના રહ્યું હોય તો ગ્રામર અને કોમ્પોઝિશનમાં ચેપ્ટર આપણે ચાલી ગયું, તો એ ચેપ્ટરનું તમે લોકો થોડુંક આગળનું રિપીટ કરજો, તો એની અંદર મેં તમને લોકોને સમજાવ્યું છે, તો તરત તમને લોકોને ખ્યાલ આવી જશે, બરાબર। આઈ હોય, વી હોય, યુ હોય, યુ હોય કે ધે હોય, એમાં કોઈ જ ફરક પડતો નથી, હી, શી, ઇટમાં ફરક પડે। હવે જુઓ તમે લોકો, પહેલું જે એક્ઝામ્પલ છે એમાં ધ સન રાઇઝિસ ઇન ધ ઇસ્ટ, તો સન કોણ થયો, ઇટ, ઇટ થયો, ત્રીજો પુરુષ એક વચ્ચે ઇટ થયું, તો એમાં ક્રિયાપદમાં પાછળ ઈએસ લાગે છે। અને સેકન્ડ સેન્ટેન્સ છે કે આઈ રીડ ધ ન્યૂઝ પેપર એવરી ડે, તો આઈમાં અમા ક્રિયાપદ કયું છે, રીડ, કે હું દરરોજ સમાચારપત્ર અથવા તો ન્યૂઝ પેપરને શું કહેવાય, છાપું અથવા તો વર્તમાનપત્ર વાંચું છું, રોજની ક્રિયા છે, તો રીડ્સ લખ્યું, ના, રીડનું રીડ જ થયું, બરાબર, એટલે હી, શી, ઇટ હોય તો જ ફરક પડે, આમાં કોણ છે કે હું દરરોજ વર્તમાનપત્ર વાંચું છું અથવા તો પેપર વાંચું છું, બરાબર, તો એમાં ક્રિયાપદમાં કોઈ ફરક પડતો નથી। ઓકે, પછી શું છે, શી વર્ક્સ વેરી હાર્ડ ફોર હર સન, કે તે તેના પુત્ર માટે સખત મહેનત કરે છે, બરાબર, ભણવા માટે લોકો મહેનત કરતા હોય, પૈસાનું એરેન્જ કરવાની હોય અથવા તો એને ભણાવતા હોય કે એક્સવાઇઝર કોઈ પણ રીતે, હવે શી, તો કયું થયું, ત્રીજો પુરુષ એક વચન, ક્રિયાપદ કયું છે, વર્ક, તો વર્કની પાછળ શું લાગ્યું, એસ લાગ્યું। ઓકે, હી ગોઈઝ ટુ સ્કૂલ બાય બસ, કે તેઓ સ્કૂલે બસ દ્વારા જાય છે,
ફરી હી શી ઇટ ત્રીજો પુરુષ એકવચન તો ગોનું શું થઈ ગયું ગોઈસ થઈ ગયું ઓકે ઓલ ધીસ સેન્ટેન્સીસ આર ઇન ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કે અહીંયા બધા જ વાક્યો કેવા છે તો કે સાદા વર્તમાન કાળમાં છે ઓકે ચલો વી યુઝ ધ ઓરિજિનલ ફોર્મ ધ વર્બ ઇન ધીસ સેન્ટેન્સ ઓકે હાઉ એવર જો એક્ઝામ્પલ છે ફોર સી છે શી ઇટ ગોપાલ ધ સન બરાબર એટસેટ્રા ચલો હવે ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ પ્રેઝન્ટ ટેન્સ From the word given in the bracket. બરાબર ચલો હેડિંગ મારી જઈએ બેંક ઓકે
The cobbler dash or shoes. Cobbler એટલે મોચી. જૂતા જોડા સીવનાર હોય એને કોબલર કહેવાય. બરાબર. મેન્ડ એટલે બનાવવું. બરાબર. કે મોચી આપણા શૂઝ એટલે બૂટ બનાવે છે. તો મેન્ડનું શું થશે? મેન્ડ્સ પાછળ ઈએસ લાગશે. ઓકે. ફ્રેન્ચ લેંગ્વેજ ઇન્ડિયામાં તો ચાલતી નથી, પણ ફોરેન કન્ટ્રીમાં ખાસ કરીને કેનેડામાં જાઓ તો ત્યાં ઇંગ્લિશ કરતાં બી ફ્રેન્ચ લેંગ્વેજ વધારે ચાલે છે. અમેરિકા, લંડન એ બધામાં કેવું છે કે ઇંગ્લિશ લેંગ્વેજ વધારે ચાલે છે, જ્યારે કેનેડા કન્ટ્રી એવું છે કે જ્યાં ઇંગ્લિશ તો ચાલે છે પણ ફ્રેન્ચ બી અમુક પર્સન અમુક જગ્યા એવી છે કે જ્યાં ફ્રેન્ચનો લોકો વધારે યુઝ કરે છે. ઓકે. તો શું છે કે તે ફ્રેન્ચ શીખવા ઈચ્છે છે. વોન્ટ એટલે ઈચ્છવું અને લર્ન એટલે શીખવું. બરાબર. તો હવે શી થયું એટલે શું થશે? વોન્ટ્સ થશે. ઓકે. નાની નાની સ્ટોરી હોય તે નવલિકા કહેવાય, અને એક જ મોટી સ્ટોરી હોય અને લગભગ તમે 100-150 પેજની બુક બનાવો તો એને નોવેલ કહેવાય. કે તારી બહેન એ નોવેલ લખે છે તો શું થશે? રાઇટનું શું થશે? રાઇટ્સ થશે. પેજ નંબર 7 ઉપર લખવી હોય તો તમે લોકો લખી દેજો. હવે જો નીચે બીજા આપ્યા છે, લર્ન ઇફ ધ વર્બ એન્ડ્સ ઇન ઇન્વોલ્વ એન્ડ હેઝ નો વોવેલ્સ બિફોર ઇટ, વાય ચેન્જ ઇન ટુ આઈ એન્ડ ધેન ઈએસ ટુ એડિટ. સ્ટડી સ્ટડીઝ, મેરી મેરીઝ, હરી હરીઝ. ઓકે. આ બધું તો આપણે જોઈ ગયા હતા. અને અમુકમાં કેવું છે, ઓ એસ એસ એચ સી એચ એક્સ ઝેડ કે ઈએસ હોય તો એની અંદર એડ કરવાના છે. આ બધું આપણે ગ્રામરની કોમ્પોઝિશન જોયા એની અંદર જોઈ ગયા, એટલે અત્યારે ફરી ડિસ્કસ કરવાનું કોઈ મતલબ નથી. ચલો એક્સરસાઇઝ 2 જોઈએ, પેજ નંબર 8 ઉપર. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ફ્રોમ ધ વર્બ ઇન ધ બ્રેકેટ. ઓકે. અગેન એવું છે. ચલો આ કયું વસ્તુ હોય એક્સરસાઇઝ 1. Number 1.
My brother always dash hard for the examination. Try એટલે પ્રયત્ન કરવો. મારો ભાઈ હંમેશા પરીક્ષા માટે સખત મહેનત કરે છે. ઓલવેઝ એટલે હંમેશા, નેવર નો ઓપોઝિટ. નેવર એટલે ક્યારેય નહીં, ઓલવેઝ એટલે હંમેશા, બરાબર. એક્ઝામિનેશન એટલે પરીક્ષા, અને ટ્રાય હાર્ડ એટલે આમ તો સખત થાય, પણ અહીંયા ખૂબ જ કહેવાય, બરાબર, સખત બી કહેવાય. ટ્રાય એટલે પ્રયત્ન કરો. મારો ભાઈ હંમેશા પરીક્ષા માટે ખૂબ જ મહેનત કરે છે, તો ટ્રાયનું શું થશે? ટ્રાઈસ થશે. આગળ આપણે જોઈ ગયા, બરાબર, કે વાય કાઢી અને પાછળ આઈ મૂકી અને યસ લગાડવાનું. ઓકે, માય બ્રધર કોણ થયો? હી થયો. ત્રીજો પુરુષ એકવચન, તેમાં ક્રિયાપદમાં ચેન્જ થશે. ઓકે, ચલો લખી લઈએ. છોકરો, તો પૂજારીએ છોકરાને આશીર્વાદ આપ્યા, તો બ્લેસો શું થશે? બ્લેસીસ થશે. કોની વાત થાય છે? છોકરાની. છોકરો કોણ થયો? હી થયો. ત્રીજો પુરુષ એકવચન. ઓકે, સ્પેલિંગ અલગ છે, મિનિંગ પણ અલગ છે. ઓકે, કે ટ્રેન સમયસર સ્ટેશને પહોંચી જશે, તો રીચનું શું થશે? રીચીસ. હાથમાં પાણી લઈ અને આમ આપણે છાલક મારી બીજા પર ઉડાવીએ ને, એને સ્પ્લેશ કહેવાય, બરાબર. કે ગોપાલે તેના મિત્ર પર પાણી ઉડાવી અથવા તો પાણીની છાલક ઉડાવી, તો સ્પ્લેશનું શું થશે? સ્પ્લેશિસ. ગોપાલ કોણ થયો? હી થયો. ઓકે, મારી બહેન દરરોજ એની ચોપડીઓ ઉચકી અને સ્કૂલે લઈ જાય છે, તો કેરીનું શું થશે? કેરીસ થશે. વાય કાઢી અને આઈઈએસ લાગે. ઓકે, school every day.
एवरी डे એટલે દરરોજ. मिस्टर पंडी डैश ऑफिस बाय ट्रेन. गो એટલે જો. श्रीमान पंडित એ ट्रेन द्वारा ऑफिस જાય છે. तो मिस्टर पंडित कौन થયા? ही થયા. तो गो નું શું થશે? ગોસ. ગોઈસ થશે. મતલબ કેવો કે વ્યવસ્થિત હોય, ચિત્રા જેવો ના હોય, વ્યવસ્થિત વોશ કરેલો હોય, ઇસ્ત્રી વાળો હોય, બરાબર. તો ડ્રેસ તો મતલબ તો તમને ખબર છે, પહેરવેશ અથવા તો પોશાક, તે હંમેશા સુઘડ પોશાક પહેરે છે. ઓકે, અથવા તો તેનો પહેરવેશ હંમેશા સુઘડ હોય છે. ઓકે, તો ડ્રેસો શું થશે? ડ્રેસીસ થશે. શીની વાત છે? ઓલવેઝ મતલબ મેં તમને કીધું ને, ઓલવેઝ એટલે હંમેશા, નેવર એટલે ક્યારેય નહીં. તો સ્ટુડન્ટ, આ તો આપણે ઇંગ્લિશ ટુ જનરલ ઇંગ્લિશમાં ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે જે ગ્રામરની કમ્પોઝિશનમાં જોઈ ગયા હતા એ જ વસ્તુ હતી, બરાબર. પણ આમાં એક્સરસાઇઝ વન અને એક્સરસાઇઝ ટુમાં જેટલી બી બ્લેન્ક્સ હતી એટલે મેં કમ્પ્લીટ કરાય. આમાં ખાલી તમારે એટલું યાદ રાખવાનું છે કે આઈ હોય, બી હોય, યુ હોય, યુ હોય કે તે હોય, તો ક્રિયાપદમાં કોઈ પણ ફરક પડતો નથી, એનું એ જ ક્રિયાપદ મૂકી દેવાનું. જસ્ટ ખાલી સામાં ફરક પડે છે હી, શી, ઇટમાં. ત્રીજો પુરુષેક વચન હી, શી, ઇટમાં ફરક પડે છે, બરાબર. તો એ વખતે પાછળ એસ, ઈએસ કે એ બધું લગાડવાનું, એના રૂલ્સ તમને ગ્રામરની કોમ્પોઝિશન ચલાવ્યું એમાં બી સમજાયા હતા અને આજે બી થોડું ઘણું સમજાયું, બરાબર. તો આ ચેપ્ટર અહીંયા ફિનિશ થાય છે. નેક્સ્ટ વખત, નેક્સ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 5 જોઈશું. ઓકે, હરિ ઓમ.